વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 12 વિષય મનોવિજ્ઞાનમાં આપણે છેલ્લો ચેપ્ટર પહોંચી ગયા છીએ, વિધાયક મનોવિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે મનોવિજ્ઞાનની અંદર માનવીના વર્તનનો અભ્યાસ થાય છે અને એ આધારે જ માણસ વર્તનની સ્પષ્ટીકરણ કરે છે, આગાહી કરે છે, નિયંત્રણ કરે છે. આ બધું મનોવિજ્ઞાનનો અભ્યાસ થાય છે. પણ 21મી સદીમાં વિધાયક મનોવિજ્ઞાનમાં એટલે કે મનોવિજ્ઞાનની અંદર જીવનની ગુણવત્તા સુધારવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો. આમ તો મનોવિજ્ઞાનને 125 વર્ષ જેવો સમય થઈ ગયો, પણ મનોવિજ્ઞાનની અંદર વિધાયક અને નિષેધક બાબતોની તુલનાનો અભ્યાસ ક્યારે થયો નથી. અત્યાર સુધીના મનોવિશ્લેષણવાદ જુઓ, વર્તનવાદ જુઓ, ફ્રોઇડનો ને વોટ્સનનો, પણ એમાં ક્યાંય માણસના વિધાયક પાસા છે એનો અભ્યાસ થયેલો નથી. અને એને પરિણામે જ મનોવિજ્ઞાનની અંદર કાર્યરોજસ અને અગ્રામણ્ય શું છે એને માનવવાદી વિચારધારા રજૂ કરી અને માણસનો સારાપણાનો અને અનોખાપણાનો અભ્યાસ એ શરૂ કર્યો. વિક્ટર ફ્રેન્કલ તો એવું માને છે કે માણસની અંદર પશુવત અને સંત બનવાની ક્ષમતા પડેલી છે. માણસ કઈ બાબતને વાસ્તવિક સ્વરૂપ આપશે એના નિર્ણય ઉપર આધારિત છે, પરિસ્થિતિ ઉપર નથી. ટૂંકમાં માણસના સારાપણાનો અભ્યાસ કરવા માટે મનોવિજ્ઞાન છે એની એક શાખા છે અસ્તિત્વ ધરાવતી થઈ ગઈ. આ શાખાના ઉદ્ભવને 10 થી 15 વર્ષ જ થયા છે. અને એટલે જ પીટરસન એવું કહે છે કે વિધાયક મનોવિજ્ઞાન છે એનો ઇતિહાસ લાંબો છે પણ ભૂતકાળ ટૂંકો છે. હવે આપણે જોઈએ વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા. વિધાયક મનોવિજ્ઞાનનું ધ્યેય માનવીના સદગુણો અને સામર્થ્યનો અભ્યાસ કરવાનો છે. વિધાયક મનોવિજ્ઞાનની શાખા જે અસ્તિત્વમાં આવી એને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ માર્ટિન સેલિગને આપ્યું છે. જો કે વિધાયક મનોવિજ્ઞાન એ શબ્દનો ઉપયોગ તો એ પહેલા થઈ ચૂક્યો હતો. કોણે કરેલો હતો? 1954માં અબ્રાહમ મેસ્લોએ એક પુસ્તક લખ્યું છે, મોટિવેશન એન્ડ પર્સનાલિટી. મોટિવેશન એન્ડ પર્સનાલિટી અને પુસ્તક લખ્યું, એમાં એક ચેપ્ટરનું નામ રાખ્યું હતું પોઝિટિવ સાયકોલોજી. એટલે શબ્દનો પ્રયોગ તો અબ્રાહમ મેસ્લોએ કરેલો હતો, પણ એક શાખા તરીકે માર્ટિન સેલિગને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ રાખ્યું. ઈસવીસન 1998માં APA એટલે અમેરિકન સાયકોલોજી એસોસિએશનના પ્રમુખ સ્થાનેથી સંબોધન કરતા પણ માર્ટિન સેલિગને કીધું હતું કે શા માટે મનોવિજ્ઞાનની અંદર નિષેધક બાબતોને દૂર કરી અને વિધાયક બાબતો છે એનો અભ્યાસ ન થવો જોઈએ. શા માટે વ્યક્તિની આશાઓ, અપેક્ષાઓ, સારી બાબતો, પોઝિટિવ બાબતોનો અભ્યાસ ન થવો જોઈએ. હવે આપણે જોઈએ એની વ્યાખ્યા. વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું છે? તો વિધાયક મનોવિજ્ઞાન એ સામાન્ય માનવીના સામર્થ્ય અને સદગુણોના અભ્યાસથી વિશેષ કશું જ નથી એવી વ્યાખ્યા આપી છે. આ ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો આ વ્યાખ્યા છે આપણે લખવાની થાય. પછી માર્ટિન સેલિગમેન એમ માને છે કે વિધાયક મનોવિજ્ઞાનની ઇમારત 3 બાબતોના અભ્યાસને આધારે ચણાય છે. કઈ 3 બાબતો? તો પહેલી વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ, એમાં આનંદ, સુખાકારી, સંતોષ, આશા એ બધી બાબતો એમાં આવે. પછી વિધાયક વ્યક્તિગત ગુણ લક્ષણો, માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કરતા હોય, માનસિક સ્વાસ્થ્ય વધારતા હોય એવા વ્યક્તિગત સામર્થ્યો અને સદગુણો. ત્રીજું છે વિધાયક સામાજિક સંસ્થાઓ અને સમુદાય. આ 3 બાબતોના પાયા પર વિધાયક મનોવિજ્ઞાનની શાખા અસ્તિત્વમાં આવી છે એવું માટે સેલિગને માને છે. પછી વ્યાખ્યાને આધારે એના 2 ધ્યેયો છે. પહેલું, મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રના સંતુલનને પુનઃ સ્થાપિત કરવું. આ ધ્યેય છે 2 બાબતો પર આધારિત છે. પહેલું, મનોવિજ્ઞાનની અંદર એક તો નિષેધક બાબતોને દૂર કરી અને વિધાયક બાબતોનો અભ્યાસ કરવો જોઈએ. બીજું, સ્વસ્થ માનવ કાર્યના વર્ણન જો કરવું હોય તો એના માટે અનુભવાત્મક, સંકલ્પનાત્મક સમજ અને ભાષાનો વિકાસ કરવો જોઈએ. બીજું કહે છે, સ્વાસ્થ્યવર્ધક સ્ત્રોતોની સમજૂતી મેળવવી. વિધાયક મનોવિજ્ઞાન ખૂબ ખાસ એવું માને છે
મનોરોગના કારણો વિશે સમજ મેળવવા કરતાં પણ એનાથી આગળ માનવીનું સ્વાસ્થ્ય કેમ જાળવી શકાય એવા સ્વાસ્થ્યવર્ધક સ્ત્રોતો છે એના વિશે જાણકારી મેળવવી જોઈએ. સ્વાસ્થ્ય જાળવવાથી માનસિક રોગોથી દૂર રહી શકાશે અથવા તો રોગોથી દૂર રહી શકાશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિધાયક મનોવૈજ્ઞાનિકનું નામકરણ કોણે કર્યું, એની વ્યાખ્યા, એનો શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂંકા પ્રશ્ન છે. નેક્સ્ટ આપણે આ જ ચેપ્ટરની અંદર જે આ વર્ષે અભ્યાસક્રમમાં સમાવવાના છે એ પોઈન્ટ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ.